નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બે મે બે હજાર ઓગણીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર તેમજ અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલ કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપણે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકશે તો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તેમજ મિત્રો આજના આ વિડીયોની તેમજ અગાઉના બધા જ વિડીયોની પીડીએફ ફાઇલ તમને મારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહેશે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સાથે સાથે જણાવવાનું કે જે મિત્રો આ વિડીયોને પ્રથમવાર જોઈ રહ્યા હોય અથવા તો જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરી દેજો જેથી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરાવું તેની માહિતી તરત તમારા સુધી પહોંચી જાય તો ચલો મિત્રો શરૂ કરીએ તાજેતરમાં ગુજરાત સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો તાજેતરમાં ગુજરાત સ્થાપના દિવસ એક મેના રોજ મનાવવામાં આવ્યો ઓપ્શન એ સાચો જવાબ છે મિત્રો એક મે ઓગણીસો સાહીઠના રોજ બૃહદ મુંબઈના બે ભાગલા પડ્યા હતા બૃહદ મુંબઈના બે ભાગલા પડ્યા હતા મહારાષ્ટ્ર અને ગુજરાત તો તે દિવસથી જ આપણે ગુજરાત દિવસ અથવા તો ગુજરાત ગૌરવ દિવસ અથવા તો ગુજરાત સ્થાપના દિવસ તરીકે આપણે ઉજવવામાં આવે છે મિત્રો તમને ખ્યાલ હશે કે ઓગણીસો ત્રેપનમાં ભારત સરકારે દેશના રાજ્યોની પુનઃરચના માટે ફઝલ અલીના પ્રમુખ પદે રાજ્ય પુનર્રચના પંથની રચના કરી હતી તો તેમાં એવી વાત થઈ હતી કે જે આ મુંબઈ છે તે બે ભાષાવાળું હોવું જોઈએ પરંતુ આ ભલામણ ફગાવી દીધી હતી ત્યારબાદ તમને ખ્યાલ હશે મહાગુજરાત આંદોલન થયું હતું જેના આપણા જે મુખ્ય નાયક હતા ઇન્દુલાલ યાજ્ઞિક જે હિન્દુ ચાચા તરીકે ઓળખાય છે અને ત્યારબાદ ઓગણીસસો સાહીઠમાં ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્યોની સ્થાપના થઈ હતી મિત્રો ભાષાને આધારે ભાષાને આધારે જે આ રાજ્ય બન્યું છે તે બીજા નંબરનું હતું પ્રથમ કયું હતું તો પ્રથમ હતું આંધ્રપ્રદેશ તે પણ તમારે યાદ રાખવું પ્રથમ હતું આંધ્રપ્રદેશ અને બીજું હતું ગુજરાત મિત્રો હવે આપણે એક બીજી બાબત જણાવી કે ગુજરાત આપણું જે રાજ્યનું નામ છે તે કેના પરથી પડેલું છે તો તે નામ પડ્યું છે ગુર્ઝર પરથી એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ અને ગુજરાતની પહેલી આપણી રાજધાની હતી તે અમદાવાદ હતી પરંતુ ત્યારબાદ ઓગણીસો સિત્તેરમાં તે ખસેડીને ગાંધીનગર લઈ જવામાં આવી હતી અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા જીવરાજજી મહેતા અને પ્રથમ ગવર્નર હતા મહેંદી નવાઝ ઝંગ મિત્રો ગુજરાતની વાત કરીએ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે અત્યારમાં તાજેતરમાં ગુજરાતમાં તેત્રીસ જિલ્લાઓ છે કેટલા જિલ્લાઓ છે તેત્રીસ જિલ્લાઓ છે અને તેમાં સૌથી મોટો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ તો વિસ્તારની દ્રષ્ટિએ કહેવામાં આવે તો કોણ આવે કચ્છ અને જો વસ્તીની દ્રષ્ટિએ કહેવામાં આવે તો કયો આવશે અમદાવાદ તે તમને ખ્યાલ હોવો જ જોઈએ અને મિત્રો બીજી એક બાબત છે ગુજરાતના ગૌરવવાળી કે ભારતનો સૌથી લાંબામાં લાંબો દરિયા કિનારોવાળું રાજ્ય કયું છે આપણું તે છે ગુજરાત કેટલું છે સોળસો કિલોમીટરનો દરિયા કિનારોવાળું છે અને ભારતમાં સૌથી વધારે એરપોર્ટ ધરાવતું રાજ્ય કયું છે તો તે પણ છે ગુજરાત કેટલા એરપોર્ટ છે સત્તર એરપોર્ટ છે મિત્રો આ ગુજરાત સ્થાપના દિવસની આપણે વાત કરી તો તમને એક બીજી બાબત પણ જણાવી દઉં કે એક મહિના રોજ ગુજરાત સ્થાપના દિવસની સાથે સાથે ઇન્ટરનેશનલ લેબર ડે તરીકે પણ ઉજવવામાં આવે છે તે પણ તમારે યાદ રાખવું મિત્રો પહેલાં આપણે ગુજરાત વિશે ચર્ચા કરી લઈએ અત્યારે જો તમને જણાવી દીધું કે એક મે ઓગણીસો સાઠના સ્થાપના થઈ હતી કેપિટલ છે ગાંધીનગર હાલના ચીફ મિનિસ્ટર કોણ છે વિજયભાઈ રૂપાણી અને આપણા ગવર્નર કોણ છે ઓપી કોહલી એટલે કે ઓમ પ્રકાશ કોહલી મિત્રો તમારે મને અહીંયા એક પ્રશ્નનો જવાબ આપવાનો છે કે આપણા જે ચીફ મિનિસ્ટર વિજય રૂપાણી છે તેઓ કેટલામાં નંબરના ચીફ મિનિસ્ટર છે તે તમારે મને જણાવવાનું છે હવે આપણે વાત કરીએ ઇન્ટરનેશનલ લેબર ડે જે દર વર્ષે એક મેના રોજ ઉજવવામાં આવે છે મિત્રો આંતરરાષ્ટ્રીય મજૂર આંદોલનની યાદમાં ઘણા બધા દેશો છે જેમાં એક મેના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે તો મિત્રો આનો એક ઇતિહાસ છે તો તે શું છે કે પહેલાં વર્ષો પહેલાં મજૂરો જોડે જે અઠવાડિયાના સાત દિવસ હોય તે સાતે સાત દિવસ કામ કરવામાં આવતું હતું અને તે અઠવાડિયાના સો કલાકની આસપાસ કામ કરાવતા હતા તો તેના બાદ જે અમેરિકાનું શિકાગો હતા તેમાં એક આંદોલન થયું હતું અને જે આંદોલન કે બાદ અઢારસો છ્યાસીમાં આંદોલન થયું હતું તો આંદોલનના બાદ પછી ફોર્ડ નામની એક કંપની છે તમને ખ્યાલ હશે મોટરની કંપની છે તેઓએ ઓગણીસો ચૌદમાં પોતાના જે કર્મચારીઓ હોય તેઓનો જે કલાકનો જે તેઓનો જે વર્કિંગ ટાઈમ હોય કામના કલાક હોય તે આઠ કલાક કર્યો હતો તે યાદ રાખવું તો દુનિયામાં વાત આવે તો ફોર્ડમાં અને આપણા ભારતમાં વાત આવે તો ભારતમાં ચેન્નાઈ તમિલનાડુ ચેન્નાઈમાં ઓગણીસો ત્રેવીસથી ઓગણીસો ત્રેવીસથી આ જે દિવસ છે મે દિવસ કહીએ અથવા તો આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ કહીએ અથવા તો ઇન્ટરનેશનલ લેબર ડે અથવા તો ઇન્ટરનેશનલ વર્કર ડે આટલા બધા નામ છે તે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી તો મિત્રો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબત યાદ રાખવી કે એક મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ અથવા તો ગુજરાત ગૌરવ દિવસ કહેવામાં આવે છે અને બીજો આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ઇન્ટરનેશનલ વર્કર ડે ઇન્ટરનેશનલ લેબર ડે તરીકે પણ ઉજવવામાં આવે છે અને ભારતમાં જે ઇન્ટરનેશનલ લેબર ડેની શરૂઆત ક્યાં થઈ હતી ઓગણીસો ત્રેવીસમાં ચેન્નાઈમાં અને આ જે ઇન્ટરનેશનલ લેબર ડે છે તે કોના દ્વારા ઉજવવામાં આવે છે તો તે ઉજવવામાં આવે છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન તેના દ્વારા આ ઉજવવામાં આવે છે તો આ પ્રશ્ન માંથી આટલી બાબત યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં લંડન મેરેથોન બે હજાર ઓગણીસ કોણે જીતી તો તાજેતરમાં લંડન મેરેથોન બે હજાર ઓગણીસ છે તે કોણે જીતી છે તો તે જીતી છે બ્રિગિડ કોસ્ગે અને એલિયડ કિપચોગે આ બંને વ્યક્તિએ લંડન મેરેથોન જીતી છે તો બે વ્યક્તિ કઈ રીતે થઈ શકે તો મિત્રો જે આ બ્રિગેડ કોસ ગે છે તેઓએ મહિલામાં અને જે ઇલિયડ કેપ જોગે છે તેઓએ પુરુષમાં આ લંડન મેરેથોન જીતી છે આ બંને જે ખેલાડીઓ છે તેઓ કેન્યાના છે તે તમારે યાદ રાખવું અને આ જે લંડન મેરેથોન હતું તેનું તે આ ઓગણચાલીસમું સંસ્કરણ હતું તે પણ તમારે યાદ રાખવું મિત્રો તમને ખ્યાલ હશે કે એપ્રિલ મહિનામાં પેરિસ મેરેથોન યોજાઈ હતી તો જે પેરિસ મહેનત હતી તેમાં કોણ જીત્યું હતું તો મિત્રો જે પુરુષમાં જે જીત્યા હતા તેમનું નામ હતું અબ્રાહમ મિલાવા અને મહિલામાં જે જીત્યા તેમનું નામ હતું જીલેટ બુરકા તો તે પણ તમારે યાદ રાખવું મિત્રો તમે અહીં ઇમેજમાં જોઈ શકશો આજે તમને દેખાય છે તે છે એલિયડ કિપ જોગે અને આ જે દેખાય છે તે છે બ્રિગેડ કોસેગી મિત્રો અહીંયા વાત થઈ છે લંડન વિશેની તો મિત્રો લંડન વિશે આપણે તાજેતરમાં ચર્ચા કરી હતી કે પોલ્યુશન ઝોન ચાર્જ કરવાવાળું દુનિયાનું પ્રથમ શહેર કયું બન્યું છે તો તે છે લંડન લંડન છે એ કોનું કેપિટલ છે યુનાઇટેડ કિંગડમનું તો તેના હાલના ક્વીન કયા છે મતલબ ત્યાં મતલબ ક્વીનનું શાસન ચાલતું હોય છે તો તે છે એલિઝાબેથ ટુ અને કરન્સી કઈ છે તો કરન્સી છે પાઉન્ડ અને હાલના પ્રાઇમ મિનિસ્ટર પૂછે તો તે છે થેરેસા મે તો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં કયા દેશે બુરખા પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે તો તાજેતરમાં શ્રીલંકાએ બુરખા પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે ઓપ્શન સી સાચો જવાબ છે મિત્રો તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં જ શ્રીલંકામાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા થયા હતા તો તેના તેના તેમાં લગભગ ત્રણસોથી વધારે લોકોનું મૃત્યુ થઈ ગયું હતું આ જે શ્રેણીબદ્ધ ધડાકા થયા હતા તેમાં ત્રણસોથી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા અને આ જે ધડાકા કરવામાં જે વ્યક્તિઓ સામેલ હતા તેમાં એક મહિલા હતી જે બુરખો પહેરીને આવેલી હતી તો મિત્રો તેના સંદર્ભમાં શ્રીલંકામાં કટોકટી પણ લાદવામાં આવી હતી અને ડ્રોન અથવા તો બીજું કોઈ પણ માનવરહિત જે ઉડન કરી શકે તેવું વિમાન હોય તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને હવે બુરખા પર પણ પ્રતિબંધ મૂક્યો છે તો તે તમારે યાદ રાખવું મિત્રો અહીંયા શ્રીલંકાની વાત થઈ છે તો તમારે યાદ રાખવું કે આપણે તાજેતરમાં જ કરંટ અફેરમાં વાત કરી હતી એપ્રિલમાં કે શ્રીલંકાએ પોતાનો પ્રથમ ઉપગ્રહ રાવણ વન લોન્ચ કર્યો હતો યાદ રાખજો અમેરિકામાંથી રાવણ વન નામનો ઉપગ્રહ લોન્ચ કર્યો હતો તે પણ તમારે યાદ રાખવું મિત્રો શ્રીલંકાની વાત થઈ છે જોઈ લો આ છે શ્રીલંકાનો મેપ શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો કોલંબો છે તે કઈ રીતના છે તો તે કમર્શિયલ કેપિટલ છે કમર્શિયલ યાદ રાખજો અને એડમિનિસ્ટ્રેટર કેપિટલ કહીએ તો શ્રી જયવર્ધન પુરા કોટે છે તેની કરન્સી કઈ છે તો તેની કરન્સી છે શ્રીલંકન રૂપીસ તેના હાલના પ્રાઇમ મિનિસ્ટર છે રાનિલ વિક્રમસિંઘે અને તેના હાલના પ્રેસિડેન્ટ છે મૈત્રીપાલા શ્રીસેના તો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં ન્યૂઝીલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું તો તાજેતરમાં ન્યૂઝીલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું તેનું નામ છે સાયના નેહવાલ મિત્રો અહીં તમે જોઈ શકો છો ઇમેજમાં આ છે સાયના નેહવાલ તો તેઓએ તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં યાદ રાખજો મિત્રો નામ યાદ રાખજો ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ ચાલુ થઈ ગઈ છે ત્રીસ એપ્રિલથી તેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે તો તે તમારે યાદ મિત્રો અહી વાત થઈ છે ન્યુઝીલેન્ડની તો તમારે એક બાબત યાદ રાખવી કે દુનિયામાં કયો એવો પ્રથમ દેશ છે જે મહિલાઓને સૌથી પહેલા મતદાન કરવાનો અધિકાર આપ્યો તો તેનો જવાબ રહેશે ન્યૂઝીલેન્ડ મિત્રો અત્યારે ચૂંટણી લોકસભાની ચાલી રહી છે તો આવો સવાલ પૂછવાની શક્યતા છે એટલે તમે ખાસ યાદ રાખજો ન્યુઝીલેન્ડ વિશે વાત થઈ જાય તો ન્યુઝીલેન્ડ થોડી ડિટેલ જોઈએ કે તેનું કેપિટલ છે વિલિંગ્ટન તેની કરન્સી છે ન્યૂઝીલેન્ડ ડોલર તેના હાલના પ્રેસિડેન્ટ છે જેકિન્ડા એડ્રેન તે પણ તમારે યાદ રાખવું જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં સિપ્રીના રિપોર્ટ અનુસાર સૈન્ય ખર્ચ કરવાવાળા દેશોમાં ભારતનું સ્થાન કયું છે તો તાજેતરમાં સિપ્રીએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે જે રિપોર્ટ મુજબ જે દેશો સૈન્ય પર ખર્ચ કરે છે તેમાં ભારતનું સ્થાન ચોથું છે ભારત ચોથા નંબરે સૌથી વધારે ખર્ચ કરવાવાળો દેશ છે ક્યાં સૈન્ય ઉપર તો આમાં પ્રથમ નંબરે કોણ છે તો પ્રથમ નંબરે છે અમેરિકા ત્યારબાદ બીજા નંબર પર કોણ છે ચીન ત્યારબાદ ત્રીજા નંબર પર છે સાઉદી અરેબિયા અને ચોથા નંબર પર છે આપણું ભારત તે તમારે યાદ રાખવું મિત્રો અહીંયા વાત થઈ છે સીપરી તો સીપરીનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવું પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે કે સ્ટોક હાર્મ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તો તે તમારે યાદ રાખવું તેનું હેડક્વાર્ટર ક્યાં છે તેનું હેડક્વાર્ટર છે સ્વીડનમાં તેના ફાઉન્ડર કોણ છે તો તે સ્વીડન ગવર્મેન્ટ ફંડ કરેલું છે અને તેની સ્થાપના ક્યારે થઈ હતી છ મે ઓગણીસો છાસઠમાં તો આ પ્રશ્નમાંથી આટલી બાબત યાદ રાખવી કે સૈન્ય પર ખર્ચ કરવાવાળા દેશમાં ભારત ચોથા નંબર પર છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં કોને ફૂટબોલ ઓફ ધ યર બે હજાર ઓગણીસ તરીકે સન્માનિત કરવામાં આવ્યા તો તાજેતરમાં રહીમ સ્ટર્લિંગ છે તેઓને ફૂટબોલ ઓફ ધ યર બે હજાર ઓગણીસથી સન્માનિત કરવામાં આવ્યા છે મિત્રો આ જે રહીમ સ્ટર્લિંગ છે તેઓ કોણ છે તેઓ ઇંગ્લેન્ડના ફૂટબોલ પ્લેયર છે અને તેઓને તાજેતરમાં જ ફૂટબોલ રાઇટર એસોસિએશન તેના દ્વારા ફૂટબોલર ઓફ ધ યર બે હજાર ઓગણીસથી સન્માનિત કરવામાં આવ્યા છે મિત્રો અહીંયા વાત થઈ છે ફૂટબો ફૂટબોલ રાઇટર્સ એસોસિએશન તો તેના ફાઉન્ડર કોણ છે તેના ફાઉન્ડર છે ચાર્લિસ બુચન તેની સ્થાપના થઈ હતી ઓગણીસો સુડતાલીસમાં તેનું હેડક્વાર્ટર છે લંડનમાં અને લંડન વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ તો આ પ્રશ્નમાંથી આટલી બાબત યાદ રાખવી કે ફૂટબોલર ઓફ ધ યર બે હજાર ઓગણીસથી સન્માનિત કરવામાં આવ્યા તે વ્યક્તિનું નામ છે રહીમ સ્ટ્રલિંગ અને અહીંયા જે ઓપ્શન બીજો છે એ એ કોણ છે સુનિલ છેત્રી તે આપણા ભારતના ફૂટબોલ ટીમના કેપ્ટન છે તે પણ તમારે યાદ રાખવું જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં કયો દેશ સંયુક્ત રાષ્ટ્ર શસ્ત્ર વેપાર સંધિમાંથી બહાર નીકળી જશે તો તાજેતરમાં અમેરિકા છે તે સંયુક્ત રાષ્ટ્ર શસ્ત્ર વેપાર સંધિ જેને ઇંગ્લિશમાં આપણે યુનાઇટેડ નેશન આર્મ ટ્રેડ ટ્રીટી તરીકે કહીએ છીએ તેમાંથી બહાર નીકળી જવાની ઘોષણા કરી છે મિત્રો તાજેતરમાં અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે ટ્રમ્પ તેઓએ આ ઘોષણા કરી છે મિત્રો આ સંધિ શું હોય છે તો મિત્રો સંધિમાં એવું હોય છે કે સપોઝ તમારા દેશના જે નાગરિકો છે તેમના જોડે કેટલા હથિયાર અવેલેબલ છે તેની માહિતી યુનાઇટેડ નેશનને આપવાની હોય છે કેટલા હથિયાર છે તે શા માટે રાખવામાં આવ્યા છે કયા કયા હથિયારો છે તે બધી જ બાબતો તમારે યુનાઇટેડ નેશનને આપવાની હોય છે મિત્રો બે હજાર ચૌદની વાત છે કે તે દરમિયાન અમેરિકામાં એવી ઘટનાઓ બનતી હતી કે બાળકો સ્કૂલમાં જઈને ફાયરિંગ કરતા હતા તો તેના લીધે તે વખતના જે તેના પ્રેસિડન્ટ હતા બરાક ઓબામા તેઓએ આ સંધિ કરી હતી પરંતુ હાલમાં જે અત્યારના જે યુએસના જે પ્રેસિડન્ટ છે ટ્રમ્પ તેઓએ એવું કહ્યું છે કે આ સંધિના લીધે તેઓની જનતાનું સ્વાતંત્ર્ય એટલે કે ફ્રીડમ છીનવાઈ જાય છે તેથી તે આમાંથી બહાર નીકળી જવાના છે તેવી તેઓએ ઘોષણા કરી છે તો તે પણ તમારે યાદ રાખવું મિત્રો અહીંયા વાત થઈ છે અમેરિકાની તો અમેરિકાનું તમને કેપિટલ ખબર ખબર હોવું જોઈએ કયું છે વોશિંગ્ટન ડીસી તે પણ યાદ રાખવું અને ત્યાંના કરન્સી તો તમને ખ્યાલ જ હશે અમેરિકન ડોલર અને તેના હાલના પ્રેસિડન્ટ મેં તમને જણાવી દીધું ડોનાલ્ડ ટ્રમ્પ છે તે કેટલામાં નંબરના છે તે ઇમ્પોર્ટન્ટ છે તો તે છે પિસ્તાલીસમાં નંબરના તે પણ તમારે યાદ રાખવું જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં કોણે વેપારીઓ માટે રિકરિંગ પેમેન્ટ સર્વિસ શરૂ કરી છે તો તાજેતરમાં પેટીએમે વેપારીઓ માટે રિકરિંગ પેમેન્ટ સર્વિસ શરૂ કરી છે મિત્રો આ રીકરિંગ પેમેન્ટ સર્વિસ છે તે શું હોય છે તો મિત્રો આ આ સર્વિસમાં એવું રહેશે કે જે વેપારીઓ હોય તેઓ તેઓને રોજ પેમેન્ટ નહીં કરવું પડે જે પણ તેઓ ટ્રેડિંગ કરે છે જે પણ તેઓ વેપાર કરે છે તેમાં તેઓને રોજનું રોજ તમારે પેમેન્ટ નહીં કરવું પડે કોને પેટીએમને પરંતુ કોઈ મહિનાનો અમુક દિવસ નિશ્ચિત દિવસે તેઓને પેમેન્ટ કરવું પડશે એટલે આ એવું થયું કે પોસ્ટપેડ બિલ જે રીતના હોય છે કે તમે એકવાર વાપરી લો અને પછી મહિનાના અંતમાં તમારે ચૂકવવું પડે તે રીતની સર્વિસ છે એટલે ફ્રિકવન્ટલી તમારે દરરોજ નહીં કરવું પડે કોઈ એક દિવસે કરવું પડશે તો તે આ પ્રકારની છે રિકરિંગ પેમેન્ટ સર્વિસ તો તે શરૂ કરી છે કોણે પેટીએમે તો તે પણ તમારે યાદ રાખવું મિત્રો તમારે મને અહીં જણાવવાનું છે કે જે પેટીએમ છે તેની સ્થાપના કોણે કરી મેં ઓલરેડી આની ચર્ચા કરી ચૂક્યા છું અને પેટીએમ છે તેની જે પેરેન્ટ કંપની કહેવાય તે કઈ છે તો તે છે વન નાઇન્ટી સેવન કોમ્યુનિકેશન તે તમારે યાદ રાખવું હવે મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જોઈ લઈએ જેમાંનો પ્રથમ સવાલ છે કે ગુજરાતના સૌ મહિલા રાજ્યપાલ કોણ હતા તો ગુજરાતના સૌ મહિલા રાજ્યપાલ હતા તેઓનું નામ હતું શારદાબેન મુખર્જી ઓપ્શન બી સાચો જવાબ છે મિત્રો અગર એવું પૂછાય પરીક્ષામાં કે ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા તો તે કોણ આવશે ઇન્દુમતીબેન શેઠ યાદ રાખજો મિત્રો પરીક્ષામાં ઓલરેડી પૂછાઈ ગયું છે ત્યારબાદનો બીજો સવાલ છે કે કુમાર મેગેઝિન સાથે નીચેનામાંથી કયા ચિત્રકાર સંકળાયેલા હતા તો મિત્રો કુમાર મેગેઝિન આવે એટલે તમારે યાદ રાખી લેવું રવિશંકર રાવળ ઓપ્શન સી સાચો જવાબ છે ત્યારબાદનો સવાલ છે કે નીચેના પૈકી મૂળ માત્રામેળ છંદમાં લખાતો ફારસી કાવ્ય પ્રકાર કયો છે તો મિત્રો જે ગઝલ હોય છે તે માત્રામેળ છંદમાં લખાય છે પરંતુ ફારસી કાવ્ય પ્રકાર છે ઓપ્શન બી સાચો જવાબ છે ત્યારબાદનો ત્રીજો સવાલ છે ચોથો સવાલ છે કે ભાષા પંચની નિમણૂક કરવાની સત્તા કોની હોય છે તો મિત્રો ભાષા પંચની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિની હોય છે ઓપ્શન એ સાચો જવાબ છે ત્યારબાદનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌપ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો હતો આપણે તાજેતરમાં જ એની ચર્ચા કરી હતી તો તે હતું રાજસ્થાનમાં ઓપ્શન એ સાચો જવાબ છે મિત્રો ચોવીસ એપ્રિલ તે પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે તમે યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો હવે ગઈકાલે પૂછેલા સવા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ જેમાં પ્રથમ સવાલ છે કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ મનાવવામાં આવ્યો તે દિવસ છે ઓગણત્રીસ એપ્રિલ ત્યારબાદનો બીજો સવાલ છે કે ફોર્ચ્યુન મેગેઝિન બે હજાર ઓગણીસની યાદીમાં વિશ્વના પચાસ મહાન લીડરની સૂચિમાં કયા ભારતીયને સ્થાન મળ્યું તો મિત્રો તેનો જવાબ રહેશે અરુણાચલમ રઘુનાથમ મિત્રો તમે પેડમેન પિક્ચર જોઈ હશે તો પેડમેન પિક્ચરમાં જે પેડમેન બન્યા હતા કુમાર તે જે તેઓએ આમનું જ કિરદાર નિભાવ્યું હતું રિયલ પેડમેન તેઓએ ઓછા ખર્ચે બનનાર સેનેટરી નેપકિન માટે સેનેટરી પેડ માટેનું મશીન બનાવ્યું હતું તે તમારે યાદ રાખવું મિત્રો હવે ગઈકાલના કરન્ટ અફેરમાંથી મેં કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તારવેલા છે જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને બતાવવાના છે જેમાંનો પ્રથમ સવાલ છે કે તાજેતરમાં કયા દેશમાં વિશ્વનો સૌથી મોટો સોલર પાર્ક બનાવવામાં આવશે જે મિત્રોને જવાબ આવડે તેઓ કમેન્ટ બોક્સમાં લખીને મને બતાવશે ત્યારબાદનો બીજો સવાલ છે કે આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ એઝ એ પ્લેયર એવોર્ડ કોણે મળ્યો તો મિત્રો જેને જવાબ આવડે તેઓ કમેન્ટ બોક્સમાં મને લખીને બતાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને જનરલ નોલેજના અને જવાબો મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોનીચે એક લાઇક બટન છે વિડીયોને લાઇક કરજો અને તેને સોશિયલ પ્લેટફોર્મ પર શેર કરજો અને મિત્રો જે લોકો આ વિડીયો પ્રથમવાર જોઈ રહ્યા હોય અથવા તો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું રહી ગયું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો બાજુમાં આવેલ નોટિફિકેશન બે લાઇકોને પણ પ્રેસ કરી દેજો જેથી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરાવું તેની માહિતી તરત તમારા સુધી પહોંચી જાય તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો Have a nice day.